નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 11 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો માટે કઈ યોજના શરૂ કરશે? તો તેના જવાબમાં આવશે કિસાન મનધન યોજના. કિસાન મનધન યોજનામાં 60 વર્ષથી ઉપરના ખેડૂતોને પ્રતિ મહિને 3000 રૂપિયા પેન્શન મળશે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતે કયા દેશ સાથે દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું? તો તેના જવાબમાં આવશે નેપાળ, એટલે કે આન્સર ડી. આ ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ પાઇપલાઇન એ નેપાળના અમલેખગંજથી બિહારના મોતિહારી સુધી લગાવવામાં આવી છે. નેપાળના અમલેખગંજ. મોતિહારી સુધી આ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને પાઇપલાઇનની કુલ લંબાઈ છે 69 કિલોમીટર. અને નેપાળના પ્રધાનમંત્રીની જો વાત કરીએ તો ત્યાંના પ્રધાનમંત્રી છે KP શર્મા ઓલી. ત્યારબાદનો પ્રશ્ન, વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે કિરોન પોલાર્ડ, એટલે કે આન્સર સી. કિરોન પોલાર્ડની પહેલા વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન હતા જેસન હોલ્ડર અને કાર્લોસ બેથવેટ. ત્યારબાદનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ ઇન્ડિયા એમાં R&D ડિપાર્ટમેન્ટના MD કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે રાજીવ કુમાર, એટલે કે આન્સર B. માઇક્રોસોફ્ટના ચેરમેનની જો વાત કરીએ તો તેના ચેરમેન છે જ્હોન W. થોમ્સન. અને તેના CEO છે સત્ય નડેલા. ત્યારબાદનો પ્રશ્ન, પહેલું હેલિકોપ્ટર સંમેલન 2019 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે દેહરાદૂન, એટલે કે આન્સર A. દેહરાદૂન એ ઉત્તરાખંડની રાજધાની છે. ત્યારબાદનો પ્રશ્ન, સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપની શરૂઆત ક્યાં થઈ? તો તેના જવાબમાં આવશે અરુણાચલ પ્રદેશ, એટલે કે આન્સર D. ત્યારબાદનો પ્રશ્ન, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે વિજયકુમાર ચોપડા, એટલે કે આન્સર B. દુનિયાની સૌથી ઊંચી મેરાથોન ક્યાં આયોજિત કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે લેહ, એટલે કે આન્સર A. હવે મેં તમને ગઈકાલે 10 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનની ડિઝાઇન કોના દ્વારા
તૈયાર કરવામાં આવી હતી? તો તેના જવાબમાં આવશે ફેડરિક વિલિયમ સ્ટીવન્સ, એટલે કે આન્સર બી. હવે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન એ ક્યાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે મુંબઈમાં. હવે આજનો પ્રશ્ન છે, વેન ડિમ્પલ મેટ રિશિ પુસ્તકના લેખક કોણ છે? જે પ્રશ્ન રેલવેની પરીક્ષા 2018માં પૂછાઈ ગયેલ છે, જેનો જવાબ તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 11 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.